સુરતમાં મોબાઈલ ચોર બેફામ બન્યા છે જેથી પોલીસે મોબાઈલ ચોરને પકડવા લાલ આંખ કરી છે વરાછા પોલીસે બાતમીના આધારે પાંચ મોબાઈલ ચોરને ચોરીના અઢાર મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં દિવસે દિવસે મોબાઈલ ચોરીની અનેક ઘટના બને છે મોર્નિંગ વોક પર નીકળતા લોકોના મોબાઈલ ફોન સ્નેચિંગ થવા હોવાની ઘટનાઓ સતત બની રહી છે સાથે જ ઘર દુકાન ઓફિસ સહિતની જગ્યા પરથી મોબાઈલ ફોનની ચોરીઓ થઈ રહી છે જેથી મોબાઈલ ચોરો સામે કડક કાર્યવાહી કરવાની પોલીસે કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી સૂચનાના આધારે વરાછા પોલીસને બાતમી મળી હતી કે વરાછા વિસ્તારમાં આવેલ પારસી પંચાયતની ગલીમાં પાંચ જેટલા મોબાઈલ ચોરો ઊભા છે જેથી પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી એક જુવેનાઇલ સહિત પાંચ આરોપી ઝડપી પાડી પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા પૂછપરછ દરમિયાન પાંચય પાસેથી પોલીસે અઢાર જેટલા ચોરીના મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા જેમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલી બે મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો પોલીસે ઇબ્રાહીમ દાઉદ અરબ ચાંદખાન પઠાણ શૈલેષ પરમાર અહેમદ પઠાણ અને એક બાળકિશોરને ઝડપી પાડી કુલ ચોર્યાસી હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન દ્વારા મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે માનની પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ તેમજ એડિશનલ કમિશનર શ્રી માલ સાહેબ તથા ડીસીપી જ્હાન વન સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સર્વેલન્સ સ્કવોડની ટીમ આ બાબતે વર્કઆઉટ કરતી હતી જેમાં પોલીસે તેની બાતમીના આધારે ત્રણ આરોપીને ધરપકડ કરેલી અને જેમની પાસેથી અઢાર જુદા જુદા મોબાઈલ ચોરીના મોબાઈલ પકડી પાડેલ છે એમાં રિસિવરને પણ પકડવામાં આવેલ છે અને આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરી અંગેના બે ગુના દાખલ થયેલ છે અને અન્ય મોબાઈલ આરોપીઓએ ક્યાંથી મેળવ્યા એ બાબતે વિગતવાર તપાસ ચાલુ છે